સમાચારો વિગતવાર જોઈએ. સાબરકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે. અડધો ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો આ પાણીમાં ફસાયા છે. પાણી ભરાતા રસ્તા પર વાહનોની લાંબી લાઈન લાગી છે. તો અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમદાવાદ ઉદયપુર હાઈવે અને જ્યાં આ ક્ષેત્રમાં સવારથી જ આ પટ્ટામાં ધોધમાર વરસાદ છે ત્યારે નેશનલ હાઈવે પર પાણી ભરાય છે અને પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ અને જેના કારણે નીચાણવાળા વિસ્તારો છે અને નીચાણવાળા જેટલા પણ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થયા છે. વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લામાં સાવત્રી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને હિંમતનગરમાં છેલ્લા 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, ત્યારે તરોજ પ્રાંતિજમાં છેલ્લા 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસી વરસી રહ્યો. ત્યારે અમદાવાદ ઉદયપુર જોતો નેશનલ નંબર 48 છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાલ આ જે નેશનલ હાઈવે છે તેમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે ત્યારે બંને બાજુમાં 1 થી 2 કિલોમીટર સુધી લાઈનો જે છે કતારો લાગી છે. હાલ નેશનલ હાઈવેમાં પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે પરેશાની છે. ત્યારે બીજી તરફ જે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં જે પહોંચે છે તેમાં પણ પાણી ફરી પડ્યા છે. હાલ નેશનલ નંબર 8 જે કહેવાય છે ઉદયપુર અને અમદાવાદ જોતો હાઈવે પર ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર.